ગેમ આપણે ટર્ન બાય ટર્ન રમીશું, જેને કારણે આપણને ખબર પડે કોણ સૌથી વધારે ડિપ્સ કરે છે. હાકો નહીં ત્યાં સુધી ડિપ્સ કરવાના છે અને ફૂલ ડિપ્સ. ઓકે, બોલો સર. કિંગ કે ક્રોસ? કિંગ. કિંગ. ઓકે, હાય શાબાશ કિંગ. પહેલા તમે? હા, પહેલા હું. માલું ભાઈ ટેન્શન નહીં. હા, આવી જાઓ, લઈ લો તમારી પોઝિશન. બધા કાઉન્ટ કરીશું. ચલો સ્ટાર્ટ. 1 પૂરા, 2 3 4 5 6 7 8 13 પૂરા, 14 એક હજુ થશે 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 સર, એક વાત ખરેખર બહુ નિખાલસતાથી કહેજો. આ જે પરસેવો થયો ને આ ધ્રુજારી ઉપડી, આ ધ્રુજારી 15 ડિપ્સની હતી કે લગ્નના 15 વર્ષની હતી? કોઈના પર હસવું બહુ સહેલું છે, આપણું હવે શું થાય છે એ જોવાનું છે. આવો સ્ટાર્ટ. 1 2 ફૂલ, 3 4 5 6 ફૂલ, 7 17 ફૂલ, 18 19 20. ઓકે, એક્ઝેક્ટ એમના 15 વર્ષ ને મારા 20 વર્ષ હા લગનના. લગનના વધારે વર્ષ. અચ્છા, એ 15-20 વર્ષનો સવાલ નથી, લવ મેરેજ વાળો વધારે જ કરે. એ રાત્રે જમવાનું ના, એને અનુભવ વધારે હોય એટલા માટે. એનીવેઝ, 15 અને 20 જીતી ગયા તમે 1000 રૂપિયાનો બોનસ. તો હવે તમારા જે સપના છે કે તમારા અર્ધાંગીની તમને તૈયાર કરે, તો એ તમને તૈયાર કરશે. લેકિન કિંતુ પરંતુ બંધુ, કઈ રીતે એ જોઈએ. શરૂ કરીએ શેર કે સવા શેરની બીજી ગેમ. તમારે હસબન્ડને રેડી કરવાના છે. બે ઘડિયાળ છે, સનગ્લાસીસ છે, બેલ્ટ છે અને શર્ટ છે. આટલું કરવાનું. ઓકે, શર્ટ કમ્પલસરી ઇન કરવાનો, તો જ બેલ્ટ તમે પહેરાવી શકો. બરાબર છે. લેકિન કિંતુ પરંતુ બંધુ, આ શર્ટ પહેરાવવાનો, એના બટન વાસવાના, બરાબર, બેલ્ટ પહેરાવવાનો, બધી જ જે ઘટના થશે એ માત્ર એક હાથે થશે. તો શરૂ કરીએ બંધુઓ આપણે શેર કે સવા શેરની બીજી ગેમ. રેડી સ્ટેડી એન્ડ ગો. તમે હેલ્પ નહીં, તમે કંઈ જ નહીં. આપણે સિગ્નલ પર થોડી બેસાડવાનો છે માણસને, થોડુંક વ્યવસ્થિત પહેરાવો. આ સિગ્નલ પર બાળકો લઈને બેસાડ એવો રેડી કરે છે. આ મુંબઈ ધારાવી થોડી મોકલવાનો છે માણસને. આ રંગીલા નો આમિર ખાન બનાવે છે. બટન મારવાના છે. હાય શાબાશ, અદ્ભુત. આ બટન બાકી છે. આવો આ માણસ ઓફિસમાં જાય, બીજે દિવસે કાઢી મૂકે. હા, ઉપરનું વાસવાનું છે. બંને કટ ટુ કટ. આ કોણ, આ કોણ?
તો છે થોડું ચલાવી લઉં, મને કોઈ વાંધો નથી, પણ જે શરૂઆતમાં આ પ્રમાણે પહેરાવ્યા હતા એ તમને ચશ્મા, સાહેબ શું કરીએ સાહેબ, આવું જ રહેવાનું છે, એટલે જાતે તૈયાર થઈએ. આહા, એનીવેઝ, પણ ફ્રેક્શન ઓફ સેકન્ડ થી બીજી ગેમ પણ જીતી ગયા તમે, જીતી ગયા. પહેલી ગેમમાં તમે ખિસકોલી કે અંદર શું બન્યા હતા, પેલું દાંતથી છોલતા હતા, હા, આમાં શું બનવાનું છે ખબર છે ને, શું બનવાનું? સિંહ નહીં, કૂદે કોણ, હા હા, એ મારથી તમને કહેવાય નહીં. તમારી સ્કૂલમાં તમારો સમય શરૂ થાય છે હવે. મને હતું જ કે વાંદરાવાળી ગેમમાં તું જીતીશ, બહુ જ સુંદર કોર્ડિનેશન હતું તમારા બંનેનું, હા, જેને કારણે આ ગેમ ક્રેક થઈ ગઈ. પહેલી જે ટીમ હતી એમના થયા હતા 11 પોઈન્ટ્સ, એની જગ્યા ઉપર એમના 30. અદ્ભુત, જોરદાર તાળીઓ. તનિષા અને કરણ, તમે બંને એક એક ગેમ જીત્યા, બંને 1000 રૂપિયાનું બોનસ જીત્યા, અદ્ભુત. તો નેક્સ્ટ રાઉન્ડમાં એન્ટર કોઈ થયું નથી, કારણ કે બંને વચ્ચે થઈ ગઈ છે ટાઈ, અને એ ટાઈ બ્રેક કરવા માટે આપણે રમીશું એક ટાઈ બ્રેકર રાઉન્ડ. સીટી બજાવો એન્ટ્રી મારો, અને સીટી બજાવો એન્ટ્રી મારોમાં આજે સવાલ હું તમને પૂછીશ નહીં, પણ આજ સુધી જે થતું આવ્યું છે એનું ઊંધું થશે. આ છોકરાઓએ તમારા માટે સવાલ રેડી કર્યા છે, 5 સવાલ આ છોકરાઓએ તમારા માટે રેડી કર્યા છે. એ 5 સવાલના જવાબ જે તમારામાંથી સૌથી વધારે સાચા જવાબ આપશે એ નેક્સ્ટ રાઉન્ડમાં એન્ટર થશે. એટલે આપણે રમવાનું નથી બેટા, આપણે બહુ પરીક્ષાઓ આપી, હવે જે પરીક્ષા લે છે એની પરીક્ષા. તો હવે સર અને ટીચર પરીક્ષા આપશે અને પેપર કાઢશો તમે લોકો, હા, તો પેપર કાઢો, આપણે સર ને ટીચરની પરીક્ષા લઈશું. બધા જાઓ પેપર કાઢો, બધા સબ્જેક્ટનો 1-1 સવાલ શોધો, હા જાઓ બધા સબ્જેક્ટનો 1-1 સવાલ, જા બેટા શોધો. થઈ ગયું, થઈ ગયું બેટા, હા ને, ઓકે સરસ. ચાલો બસ ખાલી એટલી પ્રાર્થના કરજો તમે બંને જણ, હા, કે ભલે હાર જીત એ તો કંઈ એટલું અગત્યનું નથી, હા, ખાલી એટલી પ્રાર્થના કરજો કે આ એપિસોડ તમારે પ્રિન્સિપાલ ના જુએ, કારણ કે પ્રશ્નપત્ર કાઢ્યું છે છોકરાઓએ